घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमू तरंग पेलू आधारानंद स्वामी आ तरंग में भगवान श्रीहरिना चरित्रों केटलो महिमा लखे छे। स्वामी केवी अद्भुत बात लखे छे। भगवानना चरित्र अनंत जन्मोना पाप ने नाश करनारा छे, चित्तने निर्मल करनारा छे। भगवानना चरित्र जहाज जेवा छे, श्रवण करनार जीवने सहजेज भव सागर पार करावनारा छे। मुक्तराज दादा खाचर ने महान मुक्तराज एवा मुक्त मुनि दयाए करीने आ चरित्रो संभळावे छे। आ बधी वातो लगता लगता स्वामी एम कहे छे कि आ चरित्रो केवा छे, जेटला अमृत छे ने એમાં પણ સર્વોત્તમ અમૃત છે, સાર માત્રમાં સર્વોત્તમ સાર છે અને રસ માત્રમાં સર્વોત્તમ રસ છે। બીજા બધા રસ નિરસ બની જાય છે, ફિક્કા બની જાય છે, પણ આ એવો રસ છે ને, આ રસ ક્યારેય નિરસ નથી થતો। શેરડીનો રસ તાજો હોય ત્યાં સુધી બરાબર, પણ એને ગરમીમાં મૂકી રાખો, પાંચ દિવસ દસ દિવસ જવા દો, શું થાય? દુનિયાના બધા રસ આ કથામાંથી આપણે યાદ રાખવા જેવી મુખ્ય બાબતો આ છે। આગળ પણ સાગરમાં વાત આવી ભગવાન સંબંધી સુખ, ભગવાન સંબંધી પ્રેમ અને ભગવાન સંબંધી આનંદ, આ ત્રણ વસ્તુ કેવી છે? ચડતા ક્રમે છે। અને જગત સંબંધી આ બધી વસ્તુ કેવી છે? ઉતરતા ક્રમે। ગમે એટલો પ્રેમ દેખાય ને, નવું નવું નવ દિવસ, નવું ઘર લો ને ગમે એટલો તમને આનંદ આવતો હોય, ગમે એટલો આનંદ, પણ એ પાંચ દસ વર્ષ થાય એટલે કેવું લાગે? પછી એમ લાગે હવે બદલીએ તો સારું, ઘર બદલે, ગાડી બદલે, કેટલું બદલશે? કારણ કે આ જગતનો સ્વભાવ નાશવંત છે। અને સ્વામી આ વાત લખતા લખતા હવે સ્વામી મહત્વની લખે છે કે આ ચરિત્ર એમાં આટલો રસ છે, પણ આ દેખાય કોને? કેવી સરસ વાત લખી! જગતના દુઃખોથી જેને ત્રાસ લાગતો હોય તેને જ શ્રી હરિચરિત્રોની પ્યાસ લાગે છે। જગતમાં જેને દુઃખ દેખાતું નથી એને ક્યારેય મૂર્તિમાં સુખ દેખાવાનું નથી। આ વેરી સિમ્પલ લોજિક છે। એક મ્યાનમાં બે તલવાર આવતી નથી। અને આજના માણસને જગતમાં દુઃખનો વિચાર આવવો બહુ અઘરો છે, હવે એમાં અમેરિકામાં તો અતિ અઘરો છે દાદા। આ દેશના માણસ માને ખરા કે આ જગતમાં દુઃખ છે દાદા? એમાં નવા જનરેશનને આપણે સમજાવવું હોય કે આ જગત દુઃખરૂપ છે, મિથ્યા છે, નાશવંત છે, તો આપણને કે સ્વામી તમે પાગલ થયા લાગો છો। આપણા શાસ્ત્રોની આ વાત બધાને સમજાય છે, પણ બહુ મોડી સમજાય છે। સત્ય છે ને એટલે સમજાય તો છે, પણ જ્યારે સમજાય ને ત્યારે સમય પૂરો થઈ ગયો હોય। અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન વિગન બની ગયા, સમજી ગયા કે નહીં? એણે પોતે સ્વીકાર કર્યું, એણે પોતે જાહેરમાં ટીવી ઇન્ટરવ્યુમાં આવીને વાત કરી છે કે માનવી શરીર માટે સ્વસ્થ આહાર હોય તો શાકાહાર જ છે। ભગવાને વનસ્પતિને પ્લાન્ટ્સ માણસ માટે બનાવ્યા છે, પશુ નથી બનાવ્યા,
એ તો કબ્રસ્તાનમાં નાખવાના હોય. માણસના શરીર આજે કબ્રસ્તાન બની ગયા છે, પણ કોણ સમજે આ વાત? એટલે કેવી સરસ સ્વામી હવે વાત લખે છે, સોનામાં દુઃખ છે, પણ સ્વામી કહે દુઃખ કોઈને દેખાતું નથી. સોનામાં દુઃખ છે આવું દેખાય, જુએ છે, આવું જાણે છે, છતાં પણ એ વાતને સ્વીકારવા જીવ તૈયાર નથી, કારણ કે એની પાપ બુદ્ધિ થઈ ગઈ છે. સ્વામી અતિ અદ્ભુત વાત લખે છે. હરિદેવત હે સબકુ આહારા, માતા કે ઉદર મે કરે રખવારા. હરિદેવત હે સબકુ આહારા, માતા કે ઉદર મે કરે રખવારા. જબ રખવાલા રહત ન કોવો, જબ રખવાલા ન રહત કોવો, નિરાધાર જીય હોવત સોવો. કેવા સરસ શબ્દો છે. શ્રીહરિ પ્રાણી માત્રને આહાર આપે છે, માતાના ઉદરમાં પણ તેમણે જ રક્ષા કરી હતી, અને જ્યારે કોઈ રખેવાળ ન હોય ત્યારે તો જીવ નિરાધાર થઈ જાય. કવિઓએ કેવું સરસ લખ્યું, તુહિ નામ તારન સબે કાજ સારન, ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા. ભગવાનના નામમાં કેટલી મોટી તાકાત છે. નથા દાંત વાંકું, ભગવાને વનસ્પતિ બનાવી પણ જન્મેલા દીકરાને દાંત હોય છે, અને દાંત આપ્યા હોય તો માના આંતરડા સીધા રાખે ખરો? એ નથા દાંત વાંકું, દિયા દૂધ માકું, ખબર હે ખુદાકું, સબર જો ભરેગા. તેરા ઢૂંઢ સીના મિટે દિલ કા કીના, જિને પેટ દીના વો આપે ભરેગા. મુરાદમ કહે સહી કરકે દેખો, ખુદાને કિયા સો અક્કલ મે ન આયે. કોઈ વિચારી ન શકે, લોહી અને માંસના શરીરમાં ભગવાને દૂધ મૂકી દીધું. કોને માટે? એક જન્મેલા બાળકને માટે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ કેવું લખ્યું, જન્મતા જતન કેધે જીવન જાણું છું, મારી બહુ નામી બહુ વેધે જીવન જાણું છું. અરે જન્મતા ક્યાં, તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છો. માતાના ઉદરમાં પ્રભુએ રક્ષા કરી, જન્મેલા બાળકની ભગવાને રક્ષા કરી. પણ પ્રશ્ન ક્યાં છે, બહુ સમજવા જેવી વાત છે. ભગવાન બધું કરે છે, તમે આમ જુઓ બધું જ ભગવાન કરે છે. વનસ્પતિ કોની કૃપાથી ઉગે છે દાદા? બરાબર ને? આપણે સિમ્પલ જોઈએ, ભગવાન એમ કહે છે પહેલું કામ તું કર તો બીજું કામ હું કરું. તું દાણા નાખ તો બહાર કાઢું હું, દાણા નાખ તું તો ઉગાડું હું. તમે જુઓ ભગવાને કેવી સિસ્ટમ કરી, તમે બાજરો ઘઉં અવળા સવળા ઉલટા સીધા ગમે તેમ નાખો, પણ નીકળે કે બાજુ? બાકી ભગવાન એવું રાખ્યું હોત કે તમે જે દિશામાં નાખો એ દિશામાં એનો છોડ જાય, અને એક એક દાણો સીધો કરીને મૂકવાનું હોત. આવું કંઈક કરશે કળિયુગમાં આગળ જશે ત્યારે ભગવાન? દાદા શું થાત બાજરો આવનારનું? શું શ્રમ દાદા? બધા ડાયટિંગ ચાલુ કરી દેત, માળા ફેરવા મળત કે આ બાજરો સીધો નીકળે? કેવી ટેકનિક છે ને, તમે ગમે તેમ નાખો પણ નીકળે કઈ બાજુ? તમે કલ્પના કરો, એ અંદર ગયેલા દાણાને અવળો પડ્યો છે તો પણ ખબર તો પડે છે કે નહીં કે મારે આ બાજુ નીકળવાનું છે? કોણ ખબર પાડે છે ને? કેટલું નાનું સાયન્સ છે દાદા. દાણા નાખતું ઉગાડું હું, ઉગી જાય એટલે પાછી મુસીબત શરૂ થાય, ચારે બાજુ ઘાસ ન્યા ને બધું થવા મળે. એટલે ભગવાન કે નિંદામણ કર તું તો પાક આપું હું. ભગવાન પાક આપી દે, સરસ મજાનો પાક તૈયાર થાય. પાકને દળીને પછી તૈયાર થાય એટલે માણસ લીલાલેર કરે. ભગવાન કે ખાવાનું તારે તો પચાવવાનું મારે. બધામાં સેકન્ડ જોબ જુઓ,
ખાવાનું તારે તો પચાવવાનું, અને કોણ પચાવે છે? દોઢમણ ફૂલેલી ફાંદમાં બે રોટલી પચતી નથી, અને આગળ તો બોલતો જ નથી, કવિઓએ લખેલી બધી અનુભવની વાત છે, કોઈક હશે કવિ એવા. દોઢમણ ફૂલેલી ફાંદમાં બે રોટલી પચતી નથી, અને બીએ ભણેલી બાયડી ઘરમાં રોટલી વણતી નથી. લો, ખબર નહીં કોણ કવિ છે આનો. કવિઓ ખબર નહીં ખરું ખરું, એને તો અનુભવ થાય એટલે લખી નાખે, એમને નથી લખતા. અને વાત સાચી છે ને, અત્યારે ઘણા લોકો ફરિયાદ કરે, સ્વામી એક ફૂલકું નથી ખવાતું, કંઈક કરો ને. ભગવાનની કૃપા હોય તો નથી, તો જ નકર નથી જમાતું દાદા. દરેક કાર્યમાં તમે બહુ ઊંડાણથી વિચારો ને. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. આજ સુધી પણ મારી જીવન જાણું છો, રાખો છો ખબર સારી જીવન જાણું છો. આવી 5-10 કડી યાદ કરવી, હા, ઘનશ્યામ પદ આવડે છે, કરી લેજો, હા, નકર સંતો પાસે લખીને આપી દેશું. ખરેખર એમાં નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો અને ભગવાન શ્રીહરિની મૂર્તિનો સંબંધ થાય ને, કામ થઈ જાય. પેલી ડોસીનું ખાલી એક કડીએ કલ્યાણ કર્યું ને, એમ આપણું એક કડી કલ્યાણ કરી નાખી છે. આ બધી ભગવાન દયાળુ છે, અતિ દયાળુ છે, દયાના સાગર છે. દુઃખની વાત એ છે કે ભગવાનની દયાને સમજી શકે એવા સુપાત્ર જીવો આ પૃથ્વી પર બહુ ઓછા છે, અતિ ઓછા છે. ઘણી વાર મા બાપ અતિ દયાળુ હોય ને, ત્યારે દીકરાઓ ક્યારેય મા બાપને નથી સમજી શક્યા. તમે ઘરમાં જુઓ છો, જુઓ છો કે નહીં? બહુ મોટા સત્પુરુષો અતિ દયાળુ હોય ને, એની અતિ દયાને કુપાત્ર જીવ નથી સમજી શક્યા. હવે બહુ સરસ સ્વામી વાત આગળ લખે છે. જીવ પ્રાણી માત્રને આહાર આપનારા ઈશ્વર છે, માતાના ઉદરમાં પણ રક્ષા કરનારા ભગવાન છે. અને આમ તમે જુઓ તો માણસને જીવવા માટે, ખરેખર જીવવા માટે 4 જ વસ્તુની જરૂર છે દાદા. પાણી, પવન, પ્રકાશ અને ખોરાક. આ 4માંથી 1 વસ્તુ નીકળી જાય તો માણસ જીવી શકે? ચાલો આ પૃથ્વી ઉપરથી પાણી 100% જતું રહે તો શું થાય? આ પૃથ્વી ઉપરથી ઓક્સિજન 100% જતો રહે તો શું થાય? કંઈક તો બોલો. પ્રકાશ, ખોરાક, ચારે 4 વસ્તુ. ભગવાનની દયા તમે વિચારો, એ 4માં 3 તો ફ્રી ઓફ ચાર્જ આપ્યું છે. પાણી, પવન, ઓક્સિજન. ઓક્સિજનનું બિલ આવે છે ક્યાંય? પ્રકાશ ફ્રી. એક ખોરાક માટે આટલી બધી ધમાલ છે, જેટલી રેસ્ટોરન્ટો છે ને બધું શું છે? માણસે કેવી વિકૃતિ ઊભી કરી. મેં કથામાં હમણાં વાત કરી હતી, માણસને જીવવા માટે અનાજની જરૂર છે કે આઈફોનની? પણ તમે આ કળિયુગનું રૂપ જુઓ, કળિયુગનું કલંક જુઓ. આજે અનાજ ઉગાડનાર, અનાજ વેચનાર ગરીબ થતો જાય છે, ખેડૂત આત્મહત્યાઓ કરે છે, ખેડૂતને કોઈ આશરો આપનાર નથી, એનો પરસેવો આટલો બધો પાડે છે ને, જોનાર કોઈ નથી. અને આઈફોનવાળા, આ કળિયુગની કેટલી વિચિત્ર ઘટનાઓ છે. ખરેખર જીવનનો આધાર અનાજ છે, માણસ ભૂલી ગયો છે. અને આખી દુનિયાએ આંધળી દોટ મૂકી છે અનાજ નહીં, અમારે તો શું જોઈએ? આઈફોન. પણ ખરેખર ખેડૂતો એવું કરવું જોઈએ, એવું જડબે સલાક આંદોલન કરવું જોઈએ કે અનાજનો એક દાણો આઈફોનવાળાને નહીં આપવાનો, આઈફોન છોડે એને જ આપવાનો. અને કાં તો આઈફોનનો જે ભાવ એ ભાવે અનાજ આપવાનું. ખરેખર દાદા કેની જરૂર છે તમે વિચારો? જીવન માટે દૂધની જરૂર છે કે દારૂની? પણ તોય તમે જુઓ, દૂધ વેચનારો ઘરે ઘરે ભટકે છે, ભિખારી જેવી હાલત છે, અને દારૂવાળાને ક્યાંય જવું ન પડે, બોલો, ડોલતા ડોલતા બધા ત્યાં જાય. અને એટલા ઉદાર દિલના જાય છે ત્યાં તો,
હું કહેવા એ માગું છું, આ બધા કળિયુગના લક્ષણ છે. જગતમાં દુઃખ છે, દેખાતું નથી, એનું જ નામ અજ્ઞાન છે. એટલે જીવ ભટકે છે, એટલે જીવ દુઃખી થાય છે. ભગવાનમાં, ભગવાનની આજ્ઞામાં, ભગવાનના એકાંતિક સત્પુરુષોમાં, એના સમાગમમાં સુખ છે. પણ એ લોકોને દેખાતું નથી, એટલા માટે દુનિયાને સુખનો માર્ગ સાચો મળતો નથી. હવે સ્વામી સરસ વાત લખે છે, હરી રહત આધાર તબ નિરાધાર જન હોય, ગિનતન દોષ અદોષ હરી તે કર બડે હે સોય. કેવા સરસ શબ્દો! હરી રહત આધાર તબ, માતાના પેટમાં રક્ષા કરી, જન્મ થતાની સાથે રક્ષા કરી, એ હરી આખી જિંદગી રક્ષા કરવા બંધાયેલા છે, આખી જિંદગી. હરી રહત આધાર તબ નિરાધાર જન હોય. શ્રીહરિ જીવને જ્યારે નિરાધાર દેખે છે ને, ત્યારે સ્વયં તેના આધાર બને છે. મહાભારતની પ્રસિદ્ધ કથા, દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને એકવાર યુદ્ધ પૂરું થયું છે, પાંડવોને હસ્તિનાપુર મળી ગયું છે, પાંડવો રાજ્યને પાછા પ્રાપ્ત કરે છે, ત્યાર પછીની ઘટના. એકવાર એકાંતમાં દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ ભેગા થાય, દ્રૌપદી ઉદાસ છે, રડી પડ્યા. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ એક પ્રશ્ન પૂછવો છે, બોલો શું? ભરી સભામાં મારા ચીરહરણ થતા હતા, કપડાં ખેંચાતા હતા, તમે પધાર્યા, પણ મારા કપડાં એકદમ ઉતરવાની તૈયારીમાં છેલ્લી ઘડીએ તમે આવ્યા. પ્રભુ આટલું બધું મોડું કેમ કર્યું? તમારે કપડાં પૂરવા જતા થોડું વહેલું કર્યું હોત તો. અને ત્યારે ભગવાને જે જવાબ આપ્યો છે ને, આ યાદ રાખવા જેવો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે, દેવી તારી સેવા કરવા માટે હું તો તૈયાર હતો, પણ તારા મનમાં ભરોસો હતો કે મારા પાંચ પાંચ પતિ બેઠા હોય, એક નહીં કેટલા પાંચ પતિ બેઠા હોય, કોઈની મજાલ છે? તારા મનમાં ભરોસો હતો. તે બૂમો પાડી પાડી પતિને પ્રાર્થના કરી, એક જણે ઊંચું ન જોયું. તને લાગ્યું કે હવે તો ખતરો છે, તને થયું નહીં નહીં, પિતામાં ભીષ્મ છે ને, હજી આંધ્રો ધૃતરાષ્ટ્ર તને દેખાણો, કે આ ધૃતરાષ્ટ્ર મારી રક્ષા કરે, જેની આંખ નથી શું રક્ષા કરવાનો, જેના પાછલા સંકેતથી આ પુત્રો કરી રહ્યા છે એ શું રક્ષા કરવાનો, તને એમાં દેખાણું રક્ષા કરવાનો ભાવ. પણ તને હું ન યાદ આવ્યો, હું તો રાહ જોતો હતો. અને દ્રૌપદી, તમે હજી કૃષ્ણ શબ્દ પૂરો કરો, કૃષ્ણ શબ્દ હજી બોલો, એના પહેલાં તો ખબર છે ને મેં સાડી આપવાનું શરૂ કરી દીધું હતું. હવે દ્રૌપદી તમે કહો, મોઢો હું પડ્યો કે મોઢા તમે પડ્યા? પૂજ્યપાદ ગુરુજીનું એક નાનું સૂત્ર છે, બહુ નાની વાત છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. એક સૂત્રમાં ઉપાસનાનો આખો સિદ્ધાંત આવી ગયો. રિસ્પેક્ટ ઓલ, બધા દેવોને આદર આપો, ફોલો વન, આશરો એકનો કરો. કેટલાનો? આશરો એકનો. આજનો માણસ એટલો બધો પાટલી બદલું થઈ ગયો છે ને, જ્યાં લાભ દેખાય ને ત્યાં. આપણે ત્યાં જૂની વાર્તા છે, ધોબીનો કૂતરો ઘરનો નહીં, ઘાટનો નહીં, ખબર છે ને? આવી એક બહુ જૂની કહેવત છે ને, વાર્તા પણ છે, અને સત્ય ઘટના ઉપરથી આ કહેવત નીકળી હશે, કારણ કે જેટલી લોકોક્તિ છે એ લોકમાં ઘટેલી ઘટના ઉપરથી પ્રગટ થઈ છે. કહેવાય છે કે એક ધોબી, ધોબી એક કૂતરો રાખેલો. ધોબી તો શું, કપડાં ધોવા જાય, એના પગ ગંદા વાળી, ધોબીના પગ ગારાવાળા જોઈએ એટલે કૂતરો એની પાછળ પાછળ પૂંછડી પટપટ કરતો જાય. આ ધોબી પછી જમવા બેસે, જમવા બેસે એટલે જમવા બેસે, ધોબીને દયા આવે કૂતરા ઉપર, એટલે અડધો અડધ રોટલો ને અડધો અડધ બધું કૂતરા નાખે. આ કૂતરો એટલો બધો સુખી, અમેરિકામાં અત્યારે જેટલા કૂતરા છે ને એટલો સુખી હશે, એ ક્યાંય જવું જ ન પડે, ગારાવાળા પગ દેખાય એટલે પાછળ ઉપડી જાય. ઘનશ્યામ દાદા, હવે થયું શું? ચોમાસાના દિવસો આવ્યા, ખેડૂતો ખેતરમાં કામ કરતા, એના પગ પણ કેવા થાય,
ગાળાવાળા. આ કૂતરાને થોડી ભૂખ લાગેલી, કૂતરાને થયું કે આપણે તો ગારાવાળા પગ જ જોવાના ને, આ નહીં તો બીજા. હવે કોઈ ખેડૂત હશે ખેતરમાં કામ કરીને થાકેલો ને એની પાછળ કૂતરો નીકળ્યો, થોડી વાર પછી ખેડૂત જોયા પાછળ જતો નથી, બે વાર હટ હટ કર્યું પણ આને તો ટેવાઈ ગયેલો કૂતરો, અને જે દંડીકો લઈને જે ઝીક્યો ને બૈડામાં જોરદાર. આ બાજુ પેલો ધોબી જમવા બેઠો, એને લાગ્યું કે આ તો કૂતરો કોઈક મળી ગયું લાગે છે આજે, એ તો જમીન ચળુકન ઊભો થઈ ગયો. અને પછી પેલો કૂતરો આવ્યો, ધોબી કે જા ભાઈ જાય નહીં સામે જોયા કરે, ધોબી એક ધોકો લીધો. ત્યારથી કહેવત પડી શું દાદા, ધોબીનો કૂતરો વાટનો નહીં અને ઘાટનો નહીં. એમ આજે દુનિયાની દશા કેવી છે, આ ધોબીના કૂતરા જેવી. એને એક બાજુથી લાત નહીં, કેટલી બાજુથી મળવાની લાત, બે બાજુથી, ચારેય બાજુથી લાતો ખાવી પડશે. ફોલો વન, એક ઉપાસના, એક જ આશરો. આપણે વાત કેવી સરસ કરી હતી ઉપાસનાની, આંબાનું ઝાડ ફળ આપે તો પણ આંબો છે, ફળ ન આપે તો પણ આંબો છે. આપણી ઈચ્છા પૂરી કરે તો ભગવાન તો ભગવાન છે, આપણી ઈચ્છા પૂરી એક પણ ન કરે તો પણ ભગવાન તો ભગવાન છે. આવો નિરુત્થાન નિશ્ચય જ્યારે જીવને થાય ને ત્યારે મહારાજ કહે નિર્વિકલ્પ સમાધિ છે, એ નિર્વિકલ્પ નિશ્ચય છે. ભગવાન બહુ સરસ આ વાત મને એટલી બધી ગમે છે, યાદ રાખજો દાદા, ભગવાન આપણી પાસે પૂર્ણ નિર્દોષપણું નથી ઈચ્છતા. શું નથી ઈચ્છતા આપણી પાસે? કારણ કે ભગવાનને ખબર છે મારા સિવાય આ બ્રહ્માંડમાં ને અનંત કોટી બ્રહ્માંડમાં પૂર્ણ નિર્દોષ કોઈ નથી. ભગવાન આપણી પાસે પૂર્ણ નિર્દોષપણું નથી ઈચ્છતા, પરંતુ ભગવાન આપણી પાસે પૂર્ણ નિરાધારપણું ચોક્કસ ઈચ્છે છે. પૂજ્યપાદ ગુરુજી પતિવ્રતા સ્ત્રીની વાત કરીને ઘણી વાર કથામાં વાત કરે, તમે બધાએ સાંભળી હશે. કોઈ પતિવ્રતા નારી હોય, ભાખરી વણતા ન આવડે ચાલી જાય, શાકમાં મીઠું વધારે નાખી દે ચાલી જાય, રંગ કઢંગ હોય બધું ચાલી જાય, પતિ બધું ચલાવી લે એની બધી ભૂલ માફ કરી દે, પણ એ સ્ત્રી કોઈ બીજા પુરુષ સાથે ફરતી હોય તો પતિ માફ કરે? આ લોકની રીત છે, ઉપાસના એ પતિવ્રતાનો ધર્મ છે. આપણા શાસ્ત્રોમાં કેટલી બધી કથાઓ છે, કેટલી બધી કથાઓ. હનુમાનજી ઉપાસનાનું ઉત્તમ ઉદાહરણ, એમણે સેવા કરી શ્રી કૃષ્ણ પ્રભુની, સેવા કરી ભગવાન સ્વામિનારાયણની, પણ તો પણ સ્વામિનારાયણના મંદિરમાં જેમની પૂજા થાય પણ કહેવાય શું? શ્રી રામદૂતમ કહેવાય ને. શ્રીજી મહારાજને રામ જાણીને સેવા એમણે, સત્સંગ જીવન કહે છે. સાચો ઉપાસક એ છે બીજા બધાને આદર આપે પણ મારા મહારાજના બધા સેવકો છે એમ માનીને આપે, એને પોતાના ઈષ્ટ દેવ સિવાય. અરે કેવી આપણા શાસ્ત્રોમાં વાત કરી, આખું બ્રહ્માંડ આંબળાની જેમ હથેળીમાં દેખાડે ને તો પણ ભગવાન સિવાય બીજે પ્રતીતિ ન આવે ને એને નિશ્ચય કહેવાય. આ તો નાની એવી વાતમાં દોરા ધાગા મંત્ર તંત્ર બગલામુખી ઢગલામુખી ક્યાં ક્યાં પહોંચી જાય બોલો. અને કહેવાય છે ને, લાલચુ માણસો હોય ને ત્યાં ધુતારા ભૂખે મરે ભગવાન આપણી પાસે પૂર્ણ નિર્દોષપણું નથી ઈચ્છતા. કારણ કે ભગવાનને ખબર છે દુનિયાનો કોઈ જીવ પૂર્ણ નિર્દોષ થવાને સમર્થ નથી, પરંતુ ભગવાન આપણી પાસે પૂર્ણ નિરાધારપણું. મને આ વાત એટલી બધી ગમે છે, એટલી બધી ગમે છે, આના પર કેટલું બોલવું. આપણા કલ્યાણનો પાયો છે રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન. રોડ ઉપર એક લેનમાં ચાલો ને ભલે શાંતિથી વેલા મોડા પહોંચી જાઓ, પણ વારંવાર બદલા બદલ ઘૂમડક કરો ને ગાડી તો ક્યારેક એવા અડફેટે ચડો ને કે હાવ કામમાંથી જાઓ. સાહિત્યકાર હરીન્દ્રભાઈ દવેની લખેલી આ વાર્તા છે, હું ભૂલતો ન હોતો. હિમાલયમાં યમનોત્રીની
યાત્રા કરવા માટે એક સંઘ નીકળેલો અને બસ જતી હતી. યમનોત્રી ગયા છો ને તમે દાદા? કેવો રસ્તો છે, ગયા છો તમે? ભાઈ યમનોત્રી જે ન ગયા હોય યાદ રાખજો, આવતા વર્ષે 2020માં પૂજ્યપાદ ગુરુજીને ઘણા વર્ષોથી સંતોની ભક્તોની પ્રાર્થના હતી, એટલા માટે આવતા વર્ષે, આ વર્ષે આપણો પંચાબ્દી, આ વર્ષે આપણો સદગુરુ સ્મૃતિ મહોત્સવ, આવતા વર્ષે ગંગાજીના કિનારે ઋષિકેશમાં શિબિર, અને શિબિર કર્યા પછી એટલી સરસ મજાની યાત્રા છે. મારા આશિત ભગતને પૂછો તો ખરા, શું ગંગાનો કિનારો હે આશિત ભગત, આમ બોલીએ તો ખરેખર ઘનશ્યામ ભગત. હા, એટલે તૈયાર રહેજો, ટિકિટ કરી દેજો અત્યારથી. દાદાઓ લઈ જવાના છે બધાને. એવી અદ્ભુત જગ્યા છે, ચારે બાજુ હિમાલયની ઘાટીઓ, એની વચ્ચે જાણે હિમાલયની ગોદમાં બેઠા હોય એવી જગ્યાએ શિબિર કરીશું. શિબિર કરીને ગુરુજીની આજ્ઞા છે, બધા પરિવારના ભક્તોને લઈ અને ઉપર ચાર ધામની યાત્રા કરાવીએ છીએ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રીને યમનોત્રી. જ્યાં જ્યાં મહારાજ ગયા છે, મહિનાઓ સુધી રહ્યા છે, આ દિવ્ય યાત્રાનો લાભ આપણને આવતા વર્ષે મળવાનો છે. એ કથા, યમનોત્રી જઈ રહ્યા છે, બસ એમાં જાય નહીં, કેમ કે ત્યાં ચાલીને જવું પડે એવું છે, અડધેથી બસ છોડી દેવી પડે. કેટલા કિલોમીટર ચાલીને જવા, મેં ગયા છે એટલે ખબર છે. આ બાજુ ઊંચા પહાડો, આ બાજુ ઊંડી ખીણ, 3-4 ફૂટનો નાનો રસ્તો, એમાં આવવાવાળા, ચડવાવાળા, ઉતરવાવાળા, ગધેડાવાળા, ખચ્ચરવાળા, ડોલીવાળા, કેટલા બધા દાદા, અને કેવો ડર લાગે ખબર છે ને. નટુ દાદા ગયા છો ને તમે તો. અને એમાં એ ઊંડી ખાય, 500-1000 ફૂટ ઊંડી ખાય, અને નીચે પાછી નદી વહેતી હોય, એમાં એક માણસ ઉપરથી લસર્યો અને નીચે ધબ દઈને પડ્યો. હવે એના સગા સંબંધી જે સંઘમાં ચાલતા હતા ને, એ બધાએ તો શું વિચાર્યું કે આપણે હવે 2 વાર ડૂબકી મારીશું, એકવાર આપણું ને એકવાર આનું, હવે આમાં કોઈ બચે નહીં. ઉપર આટલી ઊંડી ખાય, એમાંથી પડે આમને મરી જાય. પણ આનું ભાગ્ય એવું કે ઉપરથી પડતા પડતા પડ્યો તો સીધો નીચે, પણ વચ્ચે આમ આમ આડા ઝાડ હોય ને, એ આડા ઝાડની એક ડાળખું બહાર નીકળેલું, એ પકડાઈ ગયું. ત્યાંથી લટકતો લટકતો બૂમો પાડે, બચાવો બચાવો, પણ કોણ સાંભળે એનું, કોણ સાંભળે, સાંભળે કોઈ? એ રઘવાટમાં એનો અવાજ કોઈના કાને પહોંચ્યો નહીં, બધા તો નીકળી ગયા. આને લાગ્યું હું શું કરું, ક્યાં જાઉં, નીચે પણ મૃત્યુ, ઉપર પણ મૃત્યુ, ક્યાં જવું? અને કહેવાય છે માણસ ડાળ ઉપર લટકે છે, આંબા ઉપર કેરી લટકતી હોય એમ, નીચે મૃત્યુ દેખાય, ઉપર મૃત્યુ દેખાય, ચારે બાજુ મૃત્યુ દેખાય. મુક્તાનંદ સ્વામી લખ્યું ને, મેરે તો તુમ એક હી એક આધારા. પછી સ્વામી દ્રષ્ટાંત આપ્યું, મેરે તો તુમ એક હી એક આધારા, નાવકી કાગકી ગતિ ભઈ મોરી. કાગડો જહાજ ઉપર બેસી જાય, જહાજ ચાલુ થઈ જાય, જહાજ વચ્ચે દરિયે પહોંચી જાય, એમાં કાગડો પછી ઉડીને બહાર નીકળે, ચાલો હવે આપણે ગામમાં ફરવા જઈએ, તો કાગડો ઉપર ઉડે ત્યાં તો શું દેખાય ને ચારે બાજુ? હવે કાગડો એવો મૂંઝાય કે આ દુનિયામાં તો પાણી સિવાય બીજું કશું નથી. આને આધાર કહેવાય, આને આશરો કહેવાય, આને શરણાગતિ કહેવાય, આને પ્રપત્તિ કહેવાય. એક ભગવાન સિવાય બીજા કોઈ પાસે, વચનામૃત વડતાલનું 5મું મહાપ્રલય જેવું દુખાવ્યું પડે. કેવું મહારાજે કહ્યું? નાનું નહીં, મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ ભગવાન સિવાય બીજા કોઈને રક્ષા કરનારા જાણે નહીં. પૂજ્યપાદ ગુરુજી પેલા જસ્ટિસ જસ સાહેબની વાત કરે છે, એના પત્ની દીકરો થતો નહોતો, ખાનગીમાં માનતા રાખી, ખબર છે ને, ખાનગીમાં માનતા રાખી, હે માતાજી દીકરો આપશો, એક ચૂંદડી ઓઢાડીશ, મલિંદો કરીશ, નૈવેદ્ય ધરાવીશ, અને પછી હવે આમાં કેવું છે, આ માનતા ને એમાં બધામાં ખરેખર સાચું હશે કંઈક જગ્યાએ, આપણે બહુ એમાં ખોટું ટીકા ટિપ્પણી નથી કરતા, પણ અત્યારે તો દાદા એટલું બધું ચાલ્યું છે. અમે હમણાં એક ટેક્સાસમાં મંદિરે ગયા, ઘનશ્યામ ભગત મંદિરના 4 થાંભલા, કે તમારી H1ની ફાઇલ આગળ ન વધતી હોય તો આ થાંભલે દોરો બાંધો, બોર્ડ મારેલું, વિડીયો બતાવવા જેવો તમને ખરેખર. અમે તો 1.5 કલાક જોયા જ કર્યા, 4 થાંભલા, આપણે એવા 4 થાંભલા મૂકવા જોઈએ આમ તો. એક થાંભ ભાઈ H1નું કામ ન પતું હોય તો આ થાંભલે દોરો મારો, પછી તમારે સિટીઝનશીપનું ન થતું હોય તો આ થાંભલે દોરો મારો,
બરાબર, એવા ચાર મોટા બોર્ડ મારેલા અમેરિકાના, મોટા પ્રોબ્લેમ એના. અને એટલા દોરા થાંભલે લગાવેલા, એટલા દોરા ભણેલા ગણેલા આઈટી એન્જિનિયરો થાંભલે દોરા જ બાંધ્યા કરે. મેં કીધું આમાં આટલા બધા બાંધે કોકડું તો થાય કે ના થાય? દાદા આપણને લાગે કે અંધશ્રદ્ધાની હવે હદ થઈ રહી છે. અને અમેરિકા જેવા દેશમાં, ઇન્ડિયામાં તો તમને ખબર વિજા ટેમ્પલ છે, વિજા હનુમાનજી છે, હૈદરાબાદની અંદર વિજા હનુમાનજીના દર્શન કરવા માટે લાઈનો લાગે છે. લાઈનો નામ છે કે આ વિજા હનુમાનજી. કોઈ જગ્યાએ વિઝા ન મળે, અહીંયા માનતા રાખે એટલે એને વિઝા મળી જાય. હમણાં તો ગુજરાતવાળા બહુ જાય ત્યાં, કારણ કે બધાને શું જોઈએ છે, લાલચો લોકો હોય ને ત્યાં ધૂતારા ભૂખે ન મરે. લાલચ બહુ બુરી બલા હે, પાપનો બાપ લોભ છે. બધા જ પાપ કરાવે, કામ સારો કે આમ તો સારો નથી પણ કહીએ થોડી પેલા બધાની કમ્પેરિઝનમાં, પહેલાંની કમ્પેરિઝનમાં થોડો કામ ઓછો ખરાબ છે, ક્રોધ ઓછો ખરાબ છે, પણ લોભ એવો છે ને દેખાય નહીં. કામ વધારે ખરાબ દેખાય, ક્રોધ દેખાય વધારે ખરાબ, એનું રૂપ વધારે વિચિત્ર છે, પણ લોભ દેખાતો નથી, પણ એવો કાતિલ છે, એવો કાતિલ. કયું પાપ નથી કરાવતો, બધા પાપ કરાવે છે. આશરાનો અર્થ જ થાય. પેલા જજ સાહેબ અનન્ય ઉપાસના, પત્નીએ માનતા ખાનગીમાં રાખી, દીકરો થયો, પછી પતિને કીધું કે જો આ માતાજી દીધેલો છે, માનતા પૂરી કરવા આવવું પડશે. જજ સાહેબને તો આંચકો લાગ્યો, બહુ આને જીદ કરી એટલે ઝઘડો તરત કરવો ડાયા માણસનું કામ નથી. આપણે શાસ્ત્રમાં દરરોજ વાંચીએ છીએ કે પત્ની તમને બધી રીતે સાનુકૂળ હોય તો તમારે પણ ક્યારેક પત્નીને સાનુકૂળ થવું પડે, સંસારનો નિયમ છે. જજ સાહેબ ગયા, એ બધું એની રીતે પ્રાર્થના કરે. જજ સાહેબ પાછળમાં ઊભા હતા અને આખી જાણી હું ઊભા છો ખબર નથી પડતી, હાથ જોડો બેસો અહીંયા પ્રાર્થના કરો. હવે જજ સાહેબનો મગજ ગયો કે હવે કંઈક કેવું, આટલો હું સરળ થાઉં છું, અહીંયા સુધી આવ્યો તને આવવા દીધી. જજ સાહેબ વિચાર કર્યો, હે મારી સાસુબા, આ કે સાસુ કહેવાય આને, તો કે તારી માં મારે શું થાય. હવે આ તો જજ સાહેબ હતા. અને પછી જજ સાહેબ ખીજાણા કે જો માતાજી દીધો હોય ને દીકરાને, દીકરાની માં બે અહીંયા રહો, હવે ઘરે આવતા નહીં, મારે તો સ્વામિનારાયણ દીધો હોય તો કામ છે, બાકી આજ પછી જિંદગીમાં માતાજીનું નામ લીધું તો આ ઘરમાં તુંય નહીં અને તારો દીકરો નહીં. વિચારો, તારો કે મારો મુને આસરો તિહારો, તારો કે મારો મુને આસરો તિહારો. કદાચ ભગવાન તારે અને કદાચ ભગવાન મારે ને, ગમે એવા મારે ને દાદા, પણ આવો આશરો કોઈ જીવ રાખે ને, આવો આશરો. આશરાની પરીક્ષા દુઃખમાં છે, સુખમાં નથી. મહાપ્રલય જેવું દુઃખ આવે. મહારાજ કેવું બોલ્યા, વડતાલનું પાંચમું, પ્રથમનું 33મું, આખું વચનામૃત આશરાનું. મહારાજ એમ કહે છે, ભગવાનને રાજી કર્યાના ઘણા સાધન છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એક જ સાધનમાં બધા કેમ આવી જાય? ત્યારે મહારાજે કહ્યું, એક આશરો એવું સાધન છે, એમાં બધા સાધન આવી જાય, બધા. બીજો સાધન જ ન જોઈ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આશરામાં આટલી મોટી તાકાત છે. હરીન્દ્રભાઈ દવેની એ સત્ય ઘટના ઉપરથી આલેખિત આ વાર્તા. પેલો માણસ ઉપરથી નીચે પડ્યો, ઝાડની ડાળીમાં આંબા ઉપર કેરી લટકે એમ લટકે છે, ઝોલા ખાય છે, બૂમો પાડી, કોઈએ સાંભળ્યું નહીં. ચારેય બાજુ પેલા કાગડાને જેમ ચારેય બાજુ શું દેખાય, પાણી દેખાય. નાવકે કાગકી ગતિ ભઈ મોરી, એમાંને ચારે બાજુ મોત મોત દેખાવા લાગ્યું. પછી તો ભગવાનને વિનંતી, હે પ્રભુ, હે દીનાનાથ, દ્રૌપદીની જેમ નાભીમાંથી નાદ નીકળ્યો. ભગવાન તો દયાળુ છે, ભગવાને પણ દિવ્ય રીતે અવાજ આપ્યો, સાદ આપ્યો, પ્રતિસાદ કર્યો, હું પણ તને બચાવવા તૈયાર છું, તને તેડી લેવા મારા બંને હાથ મેં તૈયાર રાખ્યા છે. કેટલો આનંદ થયા ને, તને તેડી લેવા માટે મારા બંને હાથ તૈયાર છે. બસ મારી એક જ શરત છે, જે ડાળને તે પકડી છે ને
એને છોડી દે એટલે તને ઉપાડી લઉં. છોડશે? તમે બધાએ ના પાડી, કેમ કે આપણે જાણીએ છીએ કે આ માણસ કેટલો હોશિયાર છે. હવે આવા લુચ્ચાને કોઈ ઉપાડે ખરા ભગવાન? ટૂંકમાં એક ડાળી આપણે પકડી હશે ને તોય ભગવાન ઉપાડશે નહીં. સમજી ગયા તમે? આને શું કહેવાય? આશરો. આને શું કહેવાય? નિરાધારપણું. પ્રભુ તારા સિવાય મારો કોઈ આધાર નથી. અને આવી રીતે જે જીવનારા હોય ને, પૂજ્યપાદ ગુરુજીનું જીવન અમે જોયું છે. કંડારી ગુરુકુલની શરૂઆત થઈને ઘનશ્યામ ભગત, તમે કદાચ આવ્યા પણ હશો રાઈટ ત્યારે. નટુ દાદાને ખબર છે દાદા, એક ભાડે મકાન હતું દાદા, એક ઓરડી, વન બેડ કિચન કહો ને તમે તમારી ભાષામાં, એ પણ રેન્ટલ હાઉસ. અમે સાધુ થયા ને ત્યારે ત્યાં હતા બધા. ચાર ખૂણામાં ચાર ફિક્સ જગ્યા હતી કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. એક નાની રૂમમાં પણ એક ગુરુજીના હૃદયમાં એક જ ભાવના. દાદા ગુરુજીએ કહ્યું હતું ને, સાસુના જનેલા સાથે સરખા ન હોય. ગુરુજીના રોમ રોમમાં ભગવાન શ્રીહરિની, હરિકૃષ્ણ મહારાજની જે ખુમારી, જે નિષ્ઠા, મારો મહારાજ કરતા છે, જે કરશે તે મારો મહારાજ કરશે. ગમે તેવા ચમરબંધી આવ્યા, પૈસાવાળા આવ્યા નહીં, કામ તો મારા મહારાજ કરશે. એનું આપેલું દુઃખ મને મંજૂર છે, ભગવાનનું આપેલું દુઃખ મને મંજૂર છે, આ જગતનું આપેલું સુખ પણ મને મંજૂર. આ ઉપાસના છે, આ આશરો છે, આ શરણાગતિ છે. કેવી સરસ વાત! હરિ રહત આધાર તબ. અત્યારે પણ સમય બદલે એટલે આશરાના રૂપ બદલે. આપણા એક હરિભક્ત, એવા કેટલા હરિભક્તોની વાતો તમે શાસ્ત્રોમાં વાંચી છે. મહારાજે પત્ર લખ્યો, ઘર બાર બધું બંધ કરી નીકળી ગયા, કેટલી મોટી હોનારતમાંથી બચી ગયા. પૂજ્યપાદ ગુરુજી એક અમેરિકાના હરિભક્તને આજ્ઞા કરી, તમે ઇન્ડિયા ઉત્સવમાં આવજો, સ્ટોર ચલાવે. સ્ટોરમાં કોઈ માણસ મળ્યો નહીં, મૂંઝાણા. ગુરુજીએ આજ્ઞા કરી, ભગત થોડા દિવસ મહારાજને માટે બંધ કરીને આવી જાઓ. અને આ ભગતની નિષ્ઠા આવી, સ્ટોરને માર્યું તાળું, ઇન્ડિયા જતા રહ્યા. તાળું મારીને ઇન્ડિયા ગયા, રેકોર્ડ છે. 10-15 દિવસ પછી આવ્યા, સ્ટોર ચાલુ કર્યો. નકર સ્ટોર બંધ કરીને કોઈ માણસ જતો રહે, કેટલું નુકસાન જાય, કેટલા કસ્ટમર તૂટે. આશિત ભગત તમે સમજી શકો ને, આટલા દિવસ બંધ કરીને ગયા, આવીને ચાલુ કર્યું, માણસોનો ઘસારો એટલો બધો વધ્યો ઉલટાનો, એમને પોતાને બિલીવ ના થયું કે આ શું. ક્યારેક આપણે કોઈક કામ ભગવાન અને સંતના સહારે છોડી દઈએ ને 100%, ત્યારે યાદ રાખો એમાં જવાબદારી ભગવાન અને મોટા પુરુષ લે છે. પણ આપણે બધું ક્યાં રાખીએ? આપણે માથે. તું મારા નામમાં તો હું તારા કામમાં. હરી રહત આધાર તબ નિરાધાર જન હોય. માટે કથા સાંભળનારા બધા હરિભક્તો રોજ તકલીફમાં બોલો. હવે H1 વાળા બધા ટેન્શનમાં છે અમેરિકામાં, કહી દઉં તમને બરાબર જાહેરમાં. આજે ભાઈ ટેન્શનમાં અમેરિકામાં છું, શું ટેન્શન તમને? અમેરિકા જેવો દેશ મળ્યો, લોકોને કરોડો ખર્ચતા નથી મળતો, તમને મળી ગયો છે, જોબ છે, શા માટે ચિંતા કરવી? હવે કાગળિયું થાય ન થાય, તમે લીગલ છો, જોબ ચાલે છે, બરાબર ને? આ ચિંતા કરીએ છીએ ને એનો અર્થ કે હજી આપણે પૂર્ણ આશ્રય કર્યો નથી. જંગલમાં બકરી સિંહના પગલા ઉપર નિર્ભય થઈને બેસી ગઈ. ક્યાં હતી? જંગલમાં હતી, તો પણ નિર્ભય થઈને બેસી, કારણ કે સિંહના પગલા ઉપર બેઠી હતી. તો આપણે તો કોના પગલામાં બેઠા છીએ? સર્વોપરી પુરુષોત્તમ નારાયણના આશરે બેઠા છીએ. જેને જેની લાજ તેને તેનો આશરો. લોકો દોરા બાંધાવીને કેટલા બધા કામ કરી નાખે, તો આપણે ભગવાનનું નામ તો લેવડાવો, પ્રતિજ્ઞા કરો મહાપૂજા કરવી છે, પ્રતિજ્ઞા કરો મહાપૂજામાં લઈ જવા છે. ના, ખરેખર ખોટા રસ્તા લોકોએ બહુ ચાલુ કર્યા છે, આપણે સાચો રસ્તો ચાલુ કરીએ. એક નાની વાત કરી દઉં, આપણા રાજુ ભગત મેનપુરાવાળા છે, આજે જ ફોન આવ્યો હતો. 2-4 મહિના પહેલા ઘટના ઘટી હતી.
એમની સાથે એક માણસ કામ કરે, એમનો મિત્ર, એને જોબ જતી રહી, બહુ દુઃખી દુઃખી થઈ ગયો, એટલો ડિપ્રેશનમાં, એટલો ટેન્શનમાં. રાજુ ભગત કીધું એક રસ્તો છે, શું? અમારા ભગવાન બહુ પ્રતાપી છે, તો અમારા ભગવાનના દર્શનની, અમારા ભગવાનની થાળની આટલી માન તારા સેવા કરજે ને તારે આવીને દર્શન કરવાના, બધા સંતો ભક્તોને જમાડવાના. એણે સંકલ્પ કર્યો, તરત જોબ લાગી ગઈ. દાદા આ શનિવારે આવવાના છે, તમે જોજો. ભગવાનના નામથી કામ થાય જ છે, અને કદાચ ભગવાનનું નામ લેવાથી કામ ન થયું ને એમાં પણ જગજીવનું હિત છે. યાંચા મોઘા વરમ અધિગણે નાધમે લબ્ધ કામા. અધમ પુરુષ તમે માગો એ આપતો હોય, સાંભળો શાસ્ત્રમાં કેવું લખ્યું, અધમ માણસ તમે માગો એ આપતો હોય અને સજ્જન માણસ તમે માગો એ ના આપતો હોય, તો પણ સજ્જન સારો, એનું નથી આપેલું એ પણ શ્રેષ્ઠ છે એવું શાસ્ત્ર કહે. પતિવ્રતા નારી હોય, એનો પતિ ગરીબ હોય, ફાટેલી સાડી પહેરતા હોય આ સ્ત્રી, અને પતિ પાસે માગે, પતિ ન લાવી દે, ગરીબ છે એટલે, એમાં કોઈ સામેવાળો પડોશી કોઈ દુષ્ટ પુરુષ જોઈ જાય, સાંભળી જાય, જાણી જાય, તો કે ચિંતા ન કરતા રે, જો એટલી સાડી આપ લઈ દઉં, મારી જોડે આવતી રહી, બેસી જાય ગાડીમાં, એ પતિવ્રતા કહેવાશે? જીવનમાં યાદ રાખો, આ લોકની રીતને તમે જાણો છો, સમજો છો, અધ્યાત્મની કલ્યાણની રીત બહુ ઊંચી, શ્રેષ્ઠ, પવિત્ર અને અત્યંત, એમાં તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે, પણ આપણે એના સહારે થવું પડે, ના થવું પડે. કેવી સરસ વાત, શ્રીહરિ જીવને જ્યારે નિરાધાર દેખે છે, કેવો દેખે છે? આપણે તો ક્રેડિટ કાર્ડનો આધાર, ડેબિટ કાર્ડનો આધાર, બીજા કયા કયા આધાર હોય છે ભગત? આધાર કાર્ડનો આધાર, ત્યારે સ્વયં તેના આધાર બને છે. જીવના દોષ અદોષને ગણતા નથી, તેણે કરીને જ શ્રીહરિ મહાન છે. ભગવાનની સમજણ કંઈક જુદી છે, જીવની સમજણ તેનાથી તદ્દન ભિન્ન છે. આ બાબતને જ્ઞાની સિવાય અન્ય કોઈ સમજી શકતા નથી. અજ્ઞાની તો અવળે માર્ગે ચાલતા હોય છે, જ્ઞાની પુરુષ અજ્ઞાનની સાથે રહીને અજ્ઞાનનો નાશ કરે છે. તેમાં ભલે 1 કરોડ યુગ વીતી જાય, પણ જ્ઞાનના સૂર્યનો તેમાં ઉદય કરાવીને અજ્ઞાનનો નાશ કરે જ છે. જ્ઞાની પુરુષ અનીતિની સામે શુદ્ધ નીતિના સ્થાપનને અર્થે યુદ્ધને ધોરણે લડતો રહે છે. જ્ઞાની અને અજ્ઞાનીની રીતને સમજવી અઘરી છે. રામાયણમાં એક કથા આવે છે, ભગવાન રામ લંકા પાર કરી, સોરી, સમુદ્ર પાર કરી લંકામાં આવી ગયા. યુદ્ધનો આગલો દિવસ છે, ભગવાન રામને એમ થયું હજી પણ આટલા બધા માણસો મરશે, ગુનો એકનો છે, ફળ કેટલા ભોગવશે, હજી જો સમજી જાય તો સારું. મીટિંગ બોલાવી, વિભીષણ હાજર હતા. વિભીષણે કહ્યું, પ્રભુ રાવણને સમજાવવો અઘરો છે, એને તનુ સગો ભાઈ એટલે ખબર ને એને, તો પણ ભગવાન રામે કહ્યું, મારે એકવાર હજી એને સંદેશ મોકલવો છે, અમે અહીંયાથી પાછા વળી જશું, સમજી જાય તો. કોને મોકલવા? અંગદને મોકલ્યો, ખબર છે ને તમને? અંગદની પછી ઘણી બધી વાતો છે, ને પગ રોપ્યો રાવણને, રાવણ ભગવાન રામ વિશે ગમે તેવા શબ્દ, ભિખારી છે, આવો છે, ગમે તેવા શબ્દ બોલતા હતા. અને ત્યારે અંગદે રાવણને કહ્યું, મારા પ્રભુની શક્તિની હું તને શું વાત કરું, તમે આટલા જેટલા બેઠા છો ને, તમારા તાકાત હોય આ છેલ્લો મારો સંદેશ છે, મારા સ્વામીની છેલ્લી આજ્ઞા છે, પગ મૂકું છું, તમારામાં આટલા યોદ્ધા છે જેની તાકાત હોય મારો પગ ખસેડી દે, મારા પ્રભુની તાકાત કેટલી તમને બતાવી છે મારે. એક પછી એક રાવણના દીકરાનું નામ હતું ઇન્દ્રજીત, ખબર છે ને, મેઘનાદ હતું, પણ ઇન્દ્રને એણે જીતી લીધેલો એટલા માટેનું નામ પડ્યું ઇન્દ્રજીત. કોઈથી પગ ન ખસ્યો, ઇન્દ્રજીત ઊભો થયો, આખી પૃથ્વીને ઉપાડી શકે આટલી તાકાત હતી એનામાં. અંગદનો પગ ખસ્યો પણ નહીં એનાથી, અને છેલ્લે કહેવાય છે રાવણ પણ ઊભો થયો. આટલું બધું કર્યા, વાત શું આવે છે? જ્ઞાની પુરુષ, ભગવાન રામ જ્ઞાની છે, રાવણ કેવો છે? અજ્ઞાની છે. જ્ઞાની પુરુષ અનીતિની સામે શુદ્ધ નીતિના સ્થાપનને અર્થે, ભગવાન રામ રાવણની સાથે યુદ્ધ કરવા નહોતા માગતા, એની સામે એની કાયરતા નહોતી, એની ભિખારી વૃત્તિ નહોતી,
એની દયા હતી. પણ કોઈ માણસની કાયરતા અને ઉદારતા એને કોઈ સમજી શકે? સમજી શકે? આ ઘટના પછી તો કહેવાય છે રાવણના સસરાએ ટકોર કરી, રાવણની પત્નીએ કહ્યું, રાવણ ન માનો તે ન જ માનો. કેવી સરસ વાત આવે. જ્ઞાની પુરુષ અનીતિની સામે શુદ્ધ નીતિના સ્થાપનને અર્થે યુદ્ધને ધોરણે લડતો રહે છે. લડવું તો પડે છે. લડતા લડતા જ્યારે જ્ઞાનની સામે અનીતિની હાર થાય છે ત્યારે સામેનો ડાહ્યો મનુષ્ય તે રીતને સ્વીકારે છે. સામેનો ડાહ્યો હોય તો સ્વીકારે, પણ ચોખવટ કરે છે, પરંતુ પણ જે મૂર્ખ મનુષ્ય હોય તે ક્યારેય અનીતિ છોડતો નથી. કહેવાય છે મકોડાને, મગરને અને મૂર્ખને પકડતા જ આવડે, છોડતા આવડતું નથી. મૂર્ખ માણસને ડાયો કરવાની રીતને તેના પરમ મિત્ર એવા જ્ઞાની પુરુષ જાણે છે. જ્ઞાની પુરુષ ક્યારેય કોઈમાં શત્રુભાવ કરતા નથી. પોતાના મિત્રની જેમ શત્રુને પણ દિલથી માન આપે છે. કેવી સરસ વાત છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે જે કામ પ્રેમથી થાય છે ને એ પ્રેશરથી નથી થતું. સમજો ને તમે, સંસારમાં, ઘરમાં, સત્સંગમાં, બધી જગ્યાએ આપણે કેનાથી કામ લેવું જોઈએ? પ્રેમથી. જ્ઞાની પુરુષનો સ્વભાવ જ એવો હોય કે તે સહુને જ્ઞાન ઉપદેશ રૂપી અમૃત પાતો રહે. જ્ઞાન રૂપી અમૃત એવી ચીજ છે સત્પાત્ર સિવાય કોઈમાં ટકતી નથી. ભૂમિ ઉપર વરસાદ વરસે છે ત્યારે પાણી જ્યાં સરોવર હોય ત્યાં ભરાય છે. ભૂમિ ઉપર નાના મોટા સરોવર કહેવાય છે તેમાં જેટલું માપ હોય તેટલું પાણી સ્થિર થાય છે. જ્યાં જમીન નીચી હોય ત્યાં એટલું પાણી ભરાય છે. એવી રીતે મનુષ્યમાં જે લોકો મોક્ષની આતુરતાવાળા હોય તેને નીચી ભૂમિ સમાન જાણવા, તેમાં શ્રીહરિના ચરિત્ર છે તે વરસાદની સમાન છે. જે જીવ મોક્ષભાગી હોય તેમાં શ્રીહરિના ચરિત્રરૂપી પાણી સ્થિર થાય છે. દ્રષ્ટાંત કેવું સરસ આપ્યું. આકાશમાંથી વરસાદ પડે, પર્વત ઉપર પાણી ટકે? બોલો. પણ ખાડો હોય તો ટકે. એટલે ભગવાનની કૃપા કરતા મહામુક્તરાજ, અનાદિ મુક્તરાજ નારાયણ મામાની આ વાત મને બહુ ગમી. ભગવાનની કૃપા તો બધાને મળી છે, પણ ભગવાનની કૃપાની પાત્રતા કોકને જ મળી છે. કૃપા પાત્ર શબ્દ કયો શબ્દ? સાગરની વાત. આ સત્સંગમાં પાત્રતાનો સૌથી મોટો મહિમા છે. કેનો? પાત્રતા એટલે અંગ્રેજીમાં કહેવાય ક્વોલિફિકેશન, લાયકાત. તમને દ્રષ્ટાંત આપો, ગાય છે, એને ઘાસ ખવડાવશો તો પણ શું આપશે? અમૃત જેવું દૂધ આપશે. અને સર્પને અમૃત જેવું દૂધ આપશો તો પણ શું આપશે? ઝેર આપશે. એમ આ સમાજમાં બે પ્રકારના માણસ છે, એક સજ્જન અને એક દુર્જન. દુર્જનને તમે 10 વખત સન્માન કર્યું હશે પણ એક વાર રહી ગયું તો શું આપશે? ખબર છે ને, દ્રોહ કરશે, નિંદા, કેટલું બધું. અને સજ્જન છે ને એ ગાય જેવા છે, કદાચ તમે ભૂલી જશો ને, એનું નામ પણ નહીં લો ને, કદાચ અપમાન કરી નાખશો ને. એટલે કહેવત છે ઉર્દુમાં, અરેબિક બહુ પ્રસિદ્ધ કહેવત છે, નાદાન દોસ્ત છે દાના દુશ્મન ભી અચ્છા હે. સમજુ માણસ સાથે વેર કરવું પણ સારું છે. રામચરિત માનસમાં રાવણ પોતે આ વિસ્તારથી વાત કરે છે. સમજુ માણસ સાથે વેર પણ સારું છે અને અણસમજુ સાથે મિત્રતા પણ ખરાબ છે. આ શાસ્ત્રોની વાત. અધમ માણસ તમને વસ્તુ માગો તે આપે છે તો પણ એમાં ભય છે, એમાં દુઃખ છે. સજ્જન માણસ તમે માગો છે કશું નથી આપતા તો પણ એમાં સુખ છે, તમારું કલ્યાણ છે. બોલો, આજે કયા દીકરાને આ વાત સમજાય? પણ આ નથી સમજાવી એટલે ને, આ કથા તમે સાંભળો છો, મને કરવા મળે છે આજ મહારાજની બહુ મોટી કૃપા. કેવી સરસ વાત સ્વામી લખી, આકાશમાંથી પાણી તો બધે પડે છે, બધે પડે છે, પણ ટકતું નથી, ટકે છે ત્યાં જ્યાં નીચી જગ્યા છે. કૃપા તો બધાને મળી છે, નારાયણ મામાની કેવી મોટી વાત. કૃપા બધાને મળી છે, કૃપાની પાત્રતા કોઈકને જ મળી છે. હરિભક્તો મામાશ્રી અમેરિકા આવ્યા, નાયગ્રા ફોલ્સ જોવા લઈ ગયા. એક મુક્તની કેવી સમજણ હોય,
એક મુક્તની કેવી દ્રષ્ટિ હોય. નાયગ્રા ફોલ્સ લઈ ગયા, મામા ઊભા હતા, રડી પડ્યા, આંખો ભીની થઈ ગઈ, ગડગડા થઈ ગયા, ગદગદિત થઈ ગયા. કોઈ પૂછ્યું કેમ, મામા બોલ્યા કેટલું પાણી, કેટલું બધું પાણી. ઇન્ડિયામાં લોકોને પાણી પીવા મળતું નથી, પાણી વિના લોકો તડફડે છે. આટલું બધું પાણી વહ્યું જાય છે, બધું દરિયામાં જઈને મળી જવાનું. પછી જે મામા બોલ્યા ને, આ પાણીનો પ્રવાહ જોઈને મને એમ થાય છે મારી મહારાજની કરુણા આવી રીતે વરસી રહી છે. નાયગ્રાનો ધોધ પડે છે ને, નાયગ્રાના ધોધ માટે કહેવાય છે એક મિનિટમાં 38 મિલિયન ગેલન જેટલું પાણી પડે છે. કેટલું, હું ભૂલતો ન, અમે ગયા તો ત્યારનો રેકોર્ડ છે. એક મિનિટમાં કેટલું, 38 મિલિયન ગેલન. અમે ગયા ત્યારે એવું અપડાઉન થતું હોય, પણ આટલું બધું પાણી તમે જોયું છે ને, એવો મહારાજની કરુણાનો ધોધ પડે છે. પણ હવે ઇન્ડિયાવાળાની ધોધ દેખાય દાદા, એના માટે વિઝા જોઈએ, વિઝા લીધા પછી પાછું નાયગ્રા ફોલ જવું પડે, ત્યારે ઓ હો 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 થાય. ખરી વાત છે કે ખોટી વાત? ભૂમિ ઉપર વૃક્ષ અનેક પ્રકારના છે. એક દ્રષ્ટાંત આપી દીધું પાત્રતાનું, ઉંચાણવાળી જગ્યા હશે ને પાણી ગમે એટલું નાખશો નહીં ટકે, નીચાણ જોશે. બીજું દ્રષ્ટાંત આપે છે, ભૂમિ ઉપર વૃક્ષ અનેક પ્રકારના છે, એના ગુણ પણ જુદા જુદા છે. વૃક્ષનો પોતાનો ગુણ જેવો હોય તેવો જ એમાં રસ થાય છે, પછી ભલે પાણી એક જ પ્રકારનું હોય. પાણી એક જ છે, કૂવો એક જ છે, જમીન એક જ છે, પણ શેરડી વાવો તો મીઠો રસ થાય, લીમડો વાવો તો કડવો રસ, આંબલી વાવો તો વિચારો તમે. તો પાણીનો દોષ, આંબલી ખાટી થઈને આપણે પછી કૂવાને કાઢી નાખો, કૂવો ખરાબ છે, કૂવો પાણી ખરાબ છે, પાણીનો દોષ કે કોનો દોષ? ઝાડના બીજનો દોષ. એમ ઘણા કે આ સત્સંગ ખરાબ છે, મંદિર ખરાબ છે, ફલાણા સ્વામી આવા છે, ફલાણો માણસ આવો છે, તો કોણ ખરાબ છે એમાં? સ્વામીને બદલવાની જરૂર છે કે બિયારણ બદલવાની જરૂર છે, બોલો? વેર ઇઝ ધ પ્રોબ્લેમ? કેટલી સરસ આ આ શાસ્ત્રોના સિદ્ધાંતની પાયાની વાત છે. જે શ્રોતાના હૃદયમાં જેવી ભાવના હોય છે તેવા તેને ફળીભૂત ભગવાન થાય છે. ભગવાન તો એક જ છે, પણ જેવી ભાવના એવું ફળ. જેટલા બાઈ ભાઈ બધા હરિભક્ત છે તે માનો, દરબાર દાદા ખાચરના દ્વારા મુક્તાનંદ સ્વામીને શ્રીહરિએ જે જે ચરિત્રો કર્યા તે વિશે પ્રશ્ન પૂછે છે, ત્યારે મુક્તાનંદ સ્વામીને પણ ઉત્તમ નૃપ ઉપર અપાર સ્નેહ ભાવ હતો, એટલે તેઓ એક ચરિત્ર પૂછતા ત્યારે સ્વામી તેમને 1000 ચરિત્ર સંભળાવતા. કેટલા સ્વામી રાજી હશે! સ્વામીના દિલમાં શ્રદ્ધા ઘણી હતી, તેથી શ્રીહરિના ચરિત્રોની વાતો કહેતા થાકતા જ નહીં, ધરાતા જ નહીં. જેમ જેમ દરબાર દાદા ખાચર પ્રશ્ન પૂછતા તેમ તેમ મુક્તાનંદ સ્વામીને હર્ષ સમાતો નહીં. અનંત જીવોનો મોક્ષ કરવા માટે શ્રીહરિએ બુદ્ધિમાન અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી બંનેને પોતાના દત્તપુત્ર કર્યા. પછી શ્રીહરિએ અપાર કરુણા કરીને અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે બંનેને ગાદીએ બેસાડ્યા. પ્રજાનું હિત કરવા માટે જેમ ચક્રવર્તી રાજા હોય તેમ મુમુક્ષુઓને મોક્ષ આપવા માટે આ બંને પુત્રને ઉત્તરદાયિત્વ સોંપ્યું. શ્રીહરિના સત્સંગની સર્વોત્તમ રીત સાંભળીને વિલાયત સુધીના રાજાઓએ પણ તેને માન્ય રાખી. વિલાયતના રાજા એટલે કોણ? અંગ્રેજો. કારણ કે તેઓ સૌથી બુદ્ધિશાળી હતા. કોણ? અંગ્રેજો. 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજ અંગ્રેજો વિશે આમ બોલ્યા તો આજે તો આપણે સ્વીકારવું જ જોઈએ ને. હવે ઘણા વાણંદની વાટકી જેવડી બુદ્ધિ હોય દાદા, કહેવાય નહીં, હા દુઃખ થાય. હમણાં ગુરુજી ફ્લોરિડામાં હતા, બહુ સરસ કથા વાર્તા થઈ. કથા વાર્તા કરીને ઉતર્યા પછી સભામાં કોઈ કયો સેવો તત્વ, એણે એટલી બધી ધમાલ કરી, એવા એવા પ્રશ્ન પૂછ્યા. ભગવાન સ્વામિનારાયણે સાધુએ શું શું કર્યું બોલો, સમાજ માટે શું કર્યું, એવા બધા વિચિત્ર પ્રશ્નો પૂછ્યા ને. આપણને થાય એક કીડી જેવો જીવ અને સૂર્ય સામે ચેલેન્જ કરે, શું આકાશમાં, તું શું આકાશમાં નીચે ઉતર ખબર પાડું. લો, કીડી સૂર્યને ચેલેન્જ કરે, હવે આકાશમાંથી સૂર્ય નીચે ઉતરે તો કીડીનું થાય શું દાદા? કળિયુગના લક્ષણમાં લખ્યું કોઈકે કે કળિયુગમાં થશે શું, રાયના દાણા હિમાલય જોડે અથડાશે.
હવે હાર્દિક પટેલ દરરોજ મોદી વિશે મોદીને ચેલેન્જ આપે, બોલો. આપણે જોઈએ જ છીએ ને આ બધા રાયના દાણા હિમાલય જોડે જથડાય છે ને, હું ક્યાંથી દ્રષ્ટાંત ગોતવા, ઘરમાં જ પડ્યા છે ચારે બાજુ. કહેવાનું તદ્દન લાયકાત વિનાનો માણસ ભગવાનને પણ ચેલેન્જ કરશે અને કરે છે ને અત્યારે. શ્રીજી મહારાજે આ સત્સંગ એવો દિવ્ય સ્થાપ્યો, ભારતના લોકો, ભારતના રાજાઓ, અરે એટલું જ નહીં, એ સમયમાં ઇંગ્લેન્ડ સુધી શ્રીજી મહારાજના પ્રતાપની વાતો થતી. ઇંગ્લેન્ડ સુધી કોઈક એનો અનર્થ કર્યો કે ભગવાન સ્વામિનારાયણ અંગ્રેજો સાથે મળેલા હતા, એને મળી ગયા હતા. માણસની બુદ્ધિ તો મેં કીધું કેવી છે, કેવી દાદા, વાણની વાટકી કેટલી ચોખ્ખી હોય, કેટલી વિશાળ હોય. માટે ક્યારેય પણ અજ્ઞાની માણસો એટલા બધા વધારે પડતા અજ્ઞાની હોય ને, એટલે ઘણાની સાથે શું જવાબ આપવો ને એ જ વિચાર થાય આપણને. તે અંગ્રેજોએ શિક્ષાપત્રી સર્વેનું મૂળ છે એવી સત્સંગની રીતને, સત્સંગના વર્તનને પણ પ્રેમથી પોતાની યાદીમાં લખી લીધા હતા. એટલે તો શિક્ષાપત્રી આજે ઇંગ્લેન્ડમાં બ્રિટનના મ્યુઝિયમની અંદર પડી છે. વિચાર તો કરો, મહારાજા શિક્ષાપત્રી નહીં સુખની ચાવી આપી છે. અરે વિદેશના કેટલા લોકોએ સ્વીકાર્યા શ્રીજી મહારાજને, અને આપણા દેશના લોકો આજે પણ ભગવાન સ્વામિનારાયણ ઉપર કેવા મોટા પ્રશ્નો કરનારા છે. કેવી વાતો, અલ્યા ભાઈ ભગવાન ઉપર શા માટે તમે? પણ મેં કીધું ને, માણસ એટલો દુષ્ટ છે ને કે ભગવાનને પણ છોડતો નથી, બીજાની ક્યાં વાત. તે અંગ્રેજ વરિષ્ઠ અધિકારી પણ શ્રીહરિ પાસે આવીને પ્રેમથી મળ્યા હતા. તેણે શ્રીહરિને પ્રસન્ન મનથી કહ્યું હતું, અમે આપની બધી રીતને જોઈને ઘણું ખુશ થયા છીએ, અમારે લાયક જે કામ હોય તે તત્કાળ કહેજો, જ્યાં સુધી અમારું રાજ્ય રહેશે ત્યાં સુધી તમારું કોઈ કામ, તમારું કોઈ પણ કામ અમે વગર ખર્ચે કરી આપશું. કોણ? સર જ્હોન માલ્કમ શ્રીજી મહારાજને મળ્યા હતા. ઇંગ્લેન્ડથી વાઇસરોય આવ્યા હતા. મોટા મોટા અંગ્રેજ ઓફિસરો શ્રીજી મહારાજના કાર્યથી અતિ પ્રભાવિત હતા. આ પ્રજામાં એક બહુ મોટો ગુણ છે, તમે સારું કરો ને કોઈને પ્રોબ્લેમ નથી, તમે ખરાબ કરો ને તો બધા તમારી આડા ફરી વળે. આપણા દેશમાં દુઃખની વાત એ છે કે તમે ખરાબ કરો ને તો કોઈને પ્રોબ્લેમ નથી. આપણા દેશની ઉદારતા ક્યાં છે? ખરાબ કરો, ખોટું બોલો, કોઈને પ્રોબ્લેમ નથી. તમે જો સારું કરું તો મરી ગયા સમજો. એટલા બધા પ્રશ્નો લોકો પૂછશે, એટલા બધા પ્રશ્નો. ભલા માણસ સારું કર્યું એટલે પૂછો આ વાત? તમે ક્યારેક તો પહેલાં પૂછો, થોડું ખબર પડે, દુઃખ થાય. આજે એક મેસેજ આવ્યો છે ઘનશ્યામભાઈ, આ તો કેમકે આપણે સમાજના એક ભાગ છીએ, એ જે વન પાર્ટ ઓફ સોસાયટી, આપણે પણ ધ્યાન રાખવું જોઈએ સમાજ ક્યાં ચાલે છે. હમણાં કોઈએ આપણા હિન્દુ દેવતાઓનું કેવું અપમાન કરવા માટે કેવું ષડયંત્ર લોકો કરે છે. ટોયલેટના ટબની ઉપર ગણપતિ વગેરે મૂર્તિઓ મૂકી છે, બોલો, અને એવા ટબ બહાર પાડ્યા છે. ક્યાં? ટોયલેટના ટબ ઉપર ભગવાનની મૂર્તિ. ભગવાનનો દ્રોહ કરવા કેવા લોકો પહોંચી જાય? પછી આપણને આ વાત હવે આના માટે આ યોગ્ય નથી લાગતી તમને આજની બધી વાતો, એટલે દુઃખ થાય. તાકાત હોય તો એકવાર તમે અલ્લાહને બેસાડી જુઓ, ત્યાં ખબર પડે તમને શું થાય. આ લોકો ભલે ગમે તેવા, પણ એના ભગવાન માટે બધાને ખુમારી છે, નિષ્ઠા છે. જીસસ ક્રાઇસ્ટને મૂકી જુઓ, લો, મૂકશે કોઈ? આપણી પ્રજામાં એકતા ન રહી, આપણી પ્રજાને ઈશ્વર પ્રત્યેની આસ્થા વાતો થઈ, વાસ્તવિકતામાં આસ્થા ન રહી. માટે ગુરુજીનું સૂત્ર છે, શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન. દાદા તમે જોયું ને નટુ દાદા, તો પણ સારું છે કે ઘણી બધી જાગૃતિ અત્યારે સમાજમાં આવી છે, આવવી જ જોઈએ હું તો માનું, બરાબર. ધર્મ માટે, દેશ માટે સમાજ જાગૃત બને તો જ આ સમાજ ટકી શકશે, ત્યાર પછી બધી વાતો કરી શકશે. બાકી આ બધી આપણે કરેલી વાતો આપણે જ ભોગવવી પડશે. આ વાત જીવનમાં ઉતારવા માટે છે, કોઈને કહેવા માટે નથી.
એટલે અંગ્રેજો, કેવી સરસ વાત આવી ને કે અંગ્રેજો પણ મહારાજના કાર્યથી કેટલા રાજી હતા, મહારાજના બધા કાર્યને સ્વીકાર્યા. આ દેશની પ્રજા કોઈ પણ સારું કાર્ય કરે છે સ્વીકારી શકે છે, ખરાબ કરે તો કોઈ પણને દંડ આપે છે. આપણા દેશમાં ઉલટું દેખાય છે, પ્રજાની માનસિકતા અવળી હોય એવું લાગે. દુનિયામાં જે બીજા રાજાઓ છે તે કોઈ પણ તમને રોકશે નહીં, બરાબર. આ દુનિયામાં બીજા રાજાઓ છે તે સૌ સન્માર્ગનો દ્રોહ કરવાને કારણે, આ દુનિયામાં બીજા રાજાઓ છે તે સૌ સન્માર્ગનો દ્રોહ કરવાને કારણે મોહથી ઘેરાઈ ગયા છે અને તે બધા મોહનિદ્રાને લીધે ઘેરમાં પડ્યા છે. સત્તાવાળા માણસો, સંપત્તિવાળા માણસો સત્તા અને સંપત્તિના અભિમાનમાં સત્યનો અપરાધ કરે છે, અને જ્યારે સત્યનો અપરાધ કરે છે ને તેનું ફળ બહુ લોકોએ ભોગવવું પડે. રાવણે માતા સીતાનું હરણ કર્યું. રાવણને ખબર હતી, સ્વયંવરમાં ગયો હતો, ધનુષ ઉપડ્યું નહોતું, એને ખબર હતી રાવણ ગયો છે, આ ધનુષ મારાથી નથી ઉપડ્યું, તો પણ એ સીતાને ઉપાડીને લાવ્યો. એને ખબર છે રામમાં કેટલી તાકાત છે, ફળ ભોગવવું પડે કે ના ભોગવવું પડે. અને આટલું થયું એક વિભીષણ સમજી ગયો આ બાજુથી, હા સમયા પાટલી બદલવી જોઈએ, ના બદલવી જોઈએ. પૂજ્યપાદ ગુરુજી કહે છે કે આજે મને ખરેખર જો કોઈ સમજાવી દે કે ભગવાન સ્વામિનારાયણ કરતા કોઈ સર્વોપરી છે, અમે સ્વીકારી લઈએ. નથી કહેતા, પરિવર્તન સારું હોય છે. પરિવર્તન માટે દરેક સમાજે તૈયાર રહેવું જોઈએ. આપણા કરતા નાના માણસની આપણા કરતા સાચી વાત હોય તો એને સ્વીકારવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં લાખ રૂપિયાની બુદ્ધિની વાત છે. આ નાના માણસની પણ સાચી વાતને જે સ્વીકારી શકે એ આ દુનિયામાં ખરેખર સફળ સફળને સફળ જ થાય. માટે પરિવર્તન જરૂરી છે જીવનમાં. બહુ સરસ આ બધી વાતો આપણે શ્રવણ કરીએ છીએ દરરોજ, ભગવાનની કૃપાથી આ બધી વાતો આપણને સાંભળવા મળે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં ઊંચી સમજણ અને શ્રીહરિના ચરિત્રનો મહિમા કહ્યો એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.